સુરત શહેર હાલ ડેન્ગ્યુના બરડામાં સપડાયેલું છે. ડેન્ગ્યુ મેલેરિયા જેવા અનેક રોગોના સર્જન પાછળ માનવી પોતે જ જવાબદાર છે, જેનો પુરાવો પાંડેસરામાં ફેલાયેલ ગંદકી પાછળથી જાણી શકાય છે. પાંડેસરાના ગુલશનનગર નજીક 5 મિનિટ પણ ઊભા ન રહી શકાય તેટલી વ્યાપક પ્રમાણમાં ગંદકીના ઉપદ્રવ સહિત દુર્ગંધે માથું ઊંચક્યું છે. ગંદકી મામલે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખાટલા પર અનેક રોગોના દર્દીનો પગપેસારો વધી રહ્યો છે અને તેમાં પણ હાલમાં ડેન્ગ્યુ પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે. ડેન્ગ્યુ સહિત અન્ય રોગોને આમંત્રિત કરવા પાછળ પણ માનવીનો જ હાથ છે અને આ જ આમંત્રણ પાછળ અનેક કારણો જવાબદાર છે, જેવા કે અસહ્ય ગંદકી, પ્રદૂષણ સહિત અન્ય બાબતો. આજે અમે તમને એક સ્થળ બતાવીશું કે ક્યાંથી ઉદ્ભવે છે ડેન્ગ્યુ અને મલેરિયા. આ દ્રશ્યો છે પાંડેસરાના ગુલશનનગરના, કે જ્યાં સ્વચ્છતા રહેઠાણ કરતા ગંદકીએ પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે. શહેરમાં ગુલશનનગર જેવા અનેક નગરો અને વિસ્તારો છે કે જ્યાં ગંદકીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નામ મેરા સંજય નામ. કહા રહેતે ઓર ક્યા હુઆ, ક્યા સમસ્યા હૈ? બિલ્ડિંગ મેં રહેતે હું ગુલશનનગર મેં. યે અપના ગટર બહ રહા હૈ, ડીસી કે મતલબ જ્યાદા બદબૂ આ રહા હૈ, ઇસકે વજહ સે થોડા જ્યાદા તકલીફ હુઆ હૈ અપને લોગો. તો ક્યા હુઆ થા, કોન સે થા, એસએમસી કે અધિકારીઓ કો જાણ કરી થી? જાણકારી દી હૈ, મેરા ભાઈ ભી દી હૈ, 3-4 બાર કરકે ઉનકો જાણકારી દી હૈ, ગયે હૈ ઉનકે પાસ, કોઈ સુનવાઈ નહીં હો રહા ઇસકા. वो तो आपको क्या हुआ था, बीमार गिर गए थे? हाँ, बीमार गिर गए थे ना आप लोग. સ્થાનિકો દ્વારા ગંદકી મામલે અનેક ઓનલાઈન ફરિયાદ સહિત જોરમાં ફરિયાદ કરવામાં આવી છે, છતાં તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી, જેને લઈ લોકો હેરાન પરેશાની ભોગવી રહ્યા છે. અહીં આરોગ્ય ખાતાની નિષ્ફળ કામગીરી તો છતી થાય છે, પરંતુ તેના કરતા પણ સ્થાનિકો સહિત બિનજાગૃત નાગરિકો મોટે ભાગે જવાબદાર છે. ગંદકી એ માનવ સર્જિત છે, તો પછી ગંદકી માટે કોણ જવાબદાર, નગરપાલિકા કે નાગરિકો? જી સર, આપકા નામ? મેરા નામ બચ્ચન પ્રસાદ સેન હૈ, પ્લોટ નંબર 28 ગુલશનનગર કે રહેને વાળા હું. ક્યા સમસ્યા હૈ? સમસ્યા એ કે 1 મહિને સે ઉપર હો ગયા હૈ, ગટર લાઈન ઉભરા ગઈ હૈ, ઇધર મીરાનગર ઉધના અપના સોલન હર જગ્હ કમ્પ્લેન કર કરકે થક ગયે હમ લોગ. યહાં રોગચાળા ઇતના જ્યાદા ફેલ ગયા કે મેરા બચ્ચે કો 2-3 બાર ડેન્ગ્યુ ઓર મલેરિયા સબ હો ગયા. આજુબાજુ જીતને સબ બીમાર પડે હૈ, લોકો કો ઇતની દિક્કત હૈ, સાહેબ કોઈ સુનતા હી નહીં. અધિકારી આતે હૈ, બેઠા ખડે હો, સાઇડ મેં ખડે હો, અપના ગાડી લેકે ખડે રહે, મોબાઈલ ગેમ ખેલેંગે ઓર ચલતે બનેગે, કોઈ કામ નહીં કરતે. ઇસકે બાદ જો લોકો અપના પાટિલ સાહેબ ઉધના ઝોન મેં, તો ઉન લોકો અપના સોનલ ઝોન મેં, પાટિલ સાહેબ ને 4 બાર કમ્પ્લેન કિયા, બોલે હા કરવા દેંગે, કોઈ યહાં પર દેખભાલ નહીં કરતે. આપને કોર્પોરેટર કો ફોન કિયા થા, ફિર ક્યા હુઆ થા? કોર્પોરેટર કો ફોન કિયા થા, તો કોર્પોરેટર વહાં સે ઉન્હોને ફોન કિયા, બોલે કર દિયા ફોન, આકે સાફ કર જાયેંગે, તો ભી વો લોગ ભૈયા. કોઈ દવા હુઆ, કોઈ અધિકારી, કોઈ છાંટને હી નહીં આયા, કોઈ દવા છિડકાવ નહીં કરતે. આપને લેખિત મેં ઓર કિતને અરજી કરી હોઈએ? લેખિત મેં અરજી કિયા, સોનલ મેં અરજી કિયા, મીરાનગર મેં 5 બાર અરજી ડાલી, સોનલ મેં 4 બાર અરજી ડાલી. ક્યા બોલતે અધિકારી? અધિકારી બોલતે હૈ હા બસ હો જાયેગા, લેકિન કોઈ જરૂરત નહીં. અભી જો રોગચાળા ફટા હુઆ હૈ, ડેન્ગ્યુ કા કહર ગલી ગલી મેં હૈ, આપકો ક્યા લગ રહા હૈ? મુજે લગને ક્યા જરૂરત, મેરે બચ્ચે કો ખુદ હી ટાઇફાઇડ હો ગયા થા, તો અપના શ્રીજી હોસ્પિટલ મેં જાકે ટ્રીટમેન્ટ કરવાયા. કિતને દિન સે યે સમસ્યા ચલ રહી હૈ? મહિના તો રોકે પડા હૈ. જાઓ આપને કોઈ એસએમસી કે અધિકારીઓ કો જાણ કરી હે? હા, મેરા લડકા તો કઈ બાર ગયા હે, બાકી કી નહીં બોલ સકતા. ક્યા બોલતે અધિકારી, ક્યા બોલતે? આતે હી નહીં સાફ કરને, કિતને બાર ગયા હે? 2 મિનિટ મંગા, કોઈ સાફ કરને આતા હી નહીં. ગુલશનનગરમાં છેલ્લા 2 માસથી ગંદકીનું સામ્રાજ્ય છે અને આ ગંદકીની ચાદર ફેલાવનાર સ્થાનિક નાગરિકો તેમજ બિનજાગૃત નાગરિકો છે. લોકો પોતાના ઘરમાં જે ગંદકી થાય છે તેને 10 મિનિટથી વધુ સમય રહેવા દેતા નથી અને જાહેર માર્ગો પર તેમને ખૂણે ખૂણે કચરો નાખવા સાથે પાન માવા ખાઈ પિચકારી મારે છે. તો તે જવાબદાર કોણ? જાહેર માર્ગોની ગંદકી દૂર કરવાની જવાબદારી પાલિકાની છે, પરંતુ આ ગંદકીનું સર્જન કરનાર કોણ છે? નોંધનીય છે કે આપણે ગંદકીને એકત્રિત થવા ન દઈએ તો રોગચાળાનો પ્રશ્ન ઉપસ્થિત થશે જ નહીં. હાલ ગુલશનનગર સોસાયટીમાં 7થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે, ત્યારે હવે પછી લોકો જ ગંદકીને બાય બાય કરશે, રોગચાળો અને દુર્ગંધને આપોઆપ બાય બાય થઈ જશે. મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.